નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર ભૌતિક વિજ્ઞાનમાં આપણે આજે શરૂઆત કરવાની છે પ્રકરણ નંબર 4 સમતલમાં ગતિ. પ્રકરણ નંબર 3 ની અંદર આપણે જોયું સુરેખ પથ પર ગતિ. તો આ સુરેખ પથ છે, સુરેખ એટલે રેખા. તો જ્યારે સુરેખ પથ પર વાત કરવાની આવે ત્યારે આપણે કોઈ એક પરિમાણની વાત કરતા હતા, કોઈ એક અક્ષની વાત કરીએ અથવા તો x અક્ષ અથવા તો માત્ર y અક્ષ, ત્યાં આપણી ગતિ છે માત્ર આગળ કે પાછળ અથવા માત્ર ઉપર નીચે જ થતી હતી. એના સિવાય કોઈ ત્રીજી દિશા છે આપણે લઈ શકતા નથી. જો ગતિ છે x દિશામાં થતી હોય તો અથવા તો ધન x દિશા અથવા તો ધન y દિશા, એમાં આગળ અને પાછળ ગતિ થતી હોય ત્યારે આપણે ઉપર કે નીચેની ગતિનો ક્યારે એમાં લઈ શકતા નથી. તો એ હતી એક પરિમાણની અંદર ગતિ. હવે વ્યવહારિક જીવનની અંદર ઘણી બધી વખત આપણે દ્વિપરિમાણ અથવા ત્રિપરિમાણની અંદર પણ ગતિનું અવલોકન કરવાનું હોય છે. હવે આવા સમયે દ્વિપરિમાણ અથવા ત્રિપરિમાણની અંદર ગતિનું વર્ણન કરવા માટે આપણે સદિશ છે એને વ્યાખ્યાયિત કરવા પડે છે. તો આ સદિશ છે એ શું છે? તો સદિશને વ્યાખ્યાયિત કરવા માટે સદિશ અને અદિશ આવી બે રાશિઓ છે. જ્યારે દ્વિપરિમાણ અથવા ત્રિપરિમાણની અંદર કોઈ પદાર્થની ગતિનું વર્ણન કરવાનું થાય ત્યારે આપણે સદિશ છે એ સદિશની આવશ્યકતા પડે છે. તો આ સદિશની આવશ્યકતા છે તો એની પહેલા આપણે સમજી લઈએ કે આ સદિશ છે અને અદિશ છે એ બંને શું છે. તો સદિશ એટલે એવી ભૌતિક રાશિ કે જેની ગતિનું વર્ણન કરવા માટે આપણે તેની દિશા ઉપરાંત તેના મૂલ્યની પણ આવશ્યકતા હોય, આને આપણે કહીએ છીએ સદિશ. ત્યારબાદ અદિશ જોઈએ. તો અદિશ એટલે એવી ભૌતિક રાશિ કે જેનું વર્ણન કરવા માટે આપણે માત્ર તેના મૂલ્યની આવશ્યકતા છે. તો આ અદિશ છે એ અદિશમાં માત્ર મૂલ્યની આવશ્યકતા છે. અહીં આપણે લખી શકીએ માત્ર મૂલ્યની આવશ્યકતા. તેની કઈ રાશિઓ છે? દળ, તાપમાન વગેરે રાશિઓ છે એને આપણે કહીએ છીએ અદિશ રાશિઓ. કારણ કે દળ છે એ દળ અદિશ રાશિ છે, માટે આપણે એને દર્શાવવા માટે માત્ર મૂલ્ય જરૂરી છે. 5 કિલોગ્રામ દળ કહીએ તો ત્યારબાદ એની દિશા બતાવવાની હોતી નથી કે ઉત્તર દિશામાં 5 કિલોગ્રામ દળ, દક્ષિણ દિશામાં 5 કિલોગ્રામ દળ, આ દિશાની આવશ્યકતા રહેતી નથી. તાપમાન પણ અદિશ રાશિ છે, એમાં પણ માત્ર મૂલ્યની આવશ્યકતા છે. 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, 5 કેલ્વિન તાપમાન, તેમાં પણ દિશાની આવશ્યકતા હોતી નથી. માટે આવી જે રાશિઓ છે કે જેની અંદર તેનું ગતિનું વર્ણન કરવા માટે અથવા તો જે રાશિનું વર્ણન કરવા માટે માત્ર મૂલ્યની આવશ્યકતા હોય તેને આપણે કહીએ છીએ અદિશ રાશિ. ત્યારબાદ આપણે જોઈએ સદિશ રાશિ. તો સદિશ રાશિઓ એટલે એવી રાશિઓ કે જેમનું વર્ણન કરવા માટે આપણે તેની દિશા અને મૂલ્ય બંને વસ્તુની આવશ્યકતા રહે છે. તો એવી જે રાશિઓ છે એને આપણે કહીએ છીએ સદિશ રાશિઓ. તો સદિશ રાશિઓ છે એના ઉદાહરણ જોઈએ આપણે. તો એના ઉદાહરણમાં આવશે વેગ, પ્રવેગ, સ્થાનાંતર, આ બધી જ રાશિઓ જે છે એ રાશિઓ છે એ સદિશ રાશિઓ છે. કારણ કે આપણે જયારે વેગનું વર્ણન કરવાનું હોય ત્યારે વેગ ધન પણ હોય શકે, ઋણ પણ હોય શકે, શૂન્ય પણ હોય શકે. માટે વેગ પ્રવેગ જેવી જે સદિશ રાશિઓ છે એનું વર્ણન કરવા માટે આપણે તેનું મૂલ્ય ઉપરાંત દિશાની પણ આવશ્યકતા રહે છે. માટે વેગ પ્રવેગ વગેરે સદિશ રાશિઓ છે. હવે જે સદિશ રાશિઓ છે તેને દર્શાવવા માટે આપણે તેના ઉપર તીરની નિશાની કરી શકીએ. અહીંયા આપણે લખી શકીએ કે કોઈ સદિશ છે આપણી પાસે એ, તો એને દર્શાવવા માટે આપણે એની ઉપર તીરની નિશાની બનાવી શકીએ. તો આને આપણે વાંચવાનું છે સદિશ એ. બીજો કોઈ સદિશ હોય બી, તો એને પણ આપણે દર્શાવી શકીએ સદિશ બી. અથવા આપણે તેને ઘાટા અક્ષ વડે પણ દર્શાવી શકીએ. કોઈ પણ સદિશ છે એને આપણે ઘાટા અક્ષ વડે બતાવી શકીએ. તો એ પણ સદિશ છે, અહીંયા બી છે, આ બી ને આપણે ઘાટા અક્ષ વડે દર્શાવીએ છીએ તો આ બી છે એ પણ સદિશ રાશિ બની જાય છે. તો કોઈ પણ સદિશ રાશિ
પાસે બિંદુ A પાસે હવે બિંદુ A છે તેનું સ્થાન અહીંયા ઉગમ બિંદુ થી આપણે માપીએ તો બિંદુ A થી ઉગમ બિંદુ નું અંતર છે r આ બિંદુ A અને ઉગમ બિંદુ વચ્ચે નું અંતર છે r તો r છે તેને A નો સ્થાન સદિશ કહેવામાં આવે છે r એ A નો સ્થાન સદિશ r ને આપણે સદિશ A નો સ્થાન સદિશ સદિશ કહેવામાં આવે છે તો આ છે આપણે એ બિંદુ છે એનો સ્થાન સદિશ છે તો આપણે એને સદિશ r તરીકે બતાવી શકીએ ત્યારબાદ આ જે કોણ કે કોઈ પદાર્થ છે એ કોઈ બિંદુ b પાસે જાય છે તો અહીંયાથી આપણે એનો બીજો સ્થાન સદિશ મળશે એને આપણે r ડેશ કહીએ તો એ પણ એનો સ્થાન સદિશ બની જાય છે r ડેશ તો અહીંયા આપણે લખીએ r ડેશ એને પણ b નો સ્થાન સદિશ કહેવામાં આવે છે તો r ડેશ છે એ બિંદુ b નો સ્થાન સદિશ છે તો આ જે સ્થાન સદિશ કોઈ પણ બિંદુ નું સ્થાન દર્શાવતા સદિશ ને આપણે સ્થાન સદિશ કહીએ છીએ હવે સ્થાનાંતર સદિશ તો સ્થાનાંતર આપણે પ્રકરણ નંબર 3 ની અંદર વ્યાખ્યા ભણ્યા કે સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન તો અહીંયા બિંદુ નું સ્થાન બદલ્યું છે a થી b સુધી તો a થી b સુધી એનું સ્થાન બદલે છે તો આ જે a થી b છે એને આપણે સ્થાનાંતર સદિશ કહે છે એનું સ્થાન બદલ્યું છે a થી b તો r a b છે એને આપણે અહીંયા કહેશું સ્થાનાંતર સદિશ આ છે આપણો સ્થાનાંતર સદિશ કારણ કે a થી b નું સ્થાનાંતર બતાવે છે તો કોઈ પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર બતાવતા સદિશને આપણે કહીએ છીએ સ્થાનાંતર સદિશ તો આ થઈ સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ ત્યાર પછી આપણે વાત કરીએ સમાન સદિશની તો સમાન સદિશ છે તો સમાન સદિશ કોને કહેવામાં આવે છે તો સમાન સદિશ એટલે મૂલ્ય કોઈ પણ સદિશનું મૂલ્ય અને દિશા એ સમાન હોય તો આપણે એને કહીએ છીએ સમાન સદિશ દાખલા તરીકે મારી પાસે અહીંયા આ સદિશ છે a આ છે સદિશ a અને બીજો સદિશ મારી પાસે છે b તો જો સદિશ a અને સદિશ b બંનેની દિશા પણ સમાન છે અને બંનેની લંબાઈ એટલે કે મૂલ્ય પણ સમાન છે તો આને કહી શકાય સ્થાન સદિશ એટલે કે સ્થાન સદિશ નહીં આ બે બનશે આપણા સમાન સદિશ તો અહીંયા આપણે લખી શકીએ સમાન સદિશ હોય એને a બરાબર b જ્યારે કોઈ બે સદિશોનું મૂલ્ય અને દિશા બંને સમાન હોય તો એને આપણે કહીએ છીએ સમાન સદિશ હવે જો મૂલ્ય છે એ સમાન હોય પરંતુ દિશા સમાન ન હોય આવી રીતે તો અહીંયા છે સદિશ a અને આ સદિશ b તો આને આપણે a બરાબર b કહી શકતા નથી તો એને આપણે સમાન સદિશ નહીં કહી શકીએ કારણ કે a અને b ની દિશા સમાન નથી આ છે દરેક દિશામાં જાય છે પરંતુ આ છે થોડી નીચેની દિશામાં જાય છે તો આને આપણે સ્થાન સદિશ છે સોરી આને આપણે સમાન સદિશ છે કહી શકશું નહીં તો આ જે સમાન સદિશો ત્યાર પછી આપણે જોઈએ વાસ્તવિક સંખ્યાવાળા સદિશનો ગુણાકાર ધારો કે મારી પાસે કોઈ વાસ્તવિક સંખ્યા લેમડા છે અને લેમડાની કિંમત ધારો કે હું 2 લઈ લઉં અહીંયા આપણે સદિશ a છે એને લેમડા સાથે ગુણીએ તો લેમડા સદિશ a તો અહીંયા થઈ જાય લેમડા સદિશ a આવે એટલે કે લેમડા છે એ સીધો સદિશ સાથે ગુણાકાર એટલે થઈ જાય છે જો લેમડાની કિંમત હું 5 લઉં અથવા તો 2 લઉં તો આ જે સદિશની લંબાઈ છે 2 ગણી થઈ જાય તો આ જે સદિશ છે એની લંબાઈ થઈ જશે આ લેમડા સદિશ a એટલે કે કોઈ પણ સદિશને કોઈ સંખ્યા વડે ગુણવાથી એ સદિશનું મૂલ્ય એ સંખ્યા જેટલા ગણો થઈ જાય છે જો 5 વડે ગુણવામાં આવે તો સદિશનું મૂલ્ય છે 5 ગણો થઈ જાય છે 2 વડે ગુણવામાં આવે તો 2 ગણો થઈ જાય છે જો સદિશને ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે તો સદિશની દિશા પેલા કરતા વિરુદ્ધ થઈ જાય છે હવે ત્યાર પછી આપણે વાસ્તવિક સંખ્યા વડે ગુણાકાર જોયા બાદ સદિશોના જોઈએ સરવાળા અને બાદબાકી તો સદિશોના સરવાળા અને બાદબાકી છે આપણે સહેલાઈથી કરી શકીએ છીએ સદિશ a હોય
અને બીજો છે આપણી પાસે સદિશ b તો એને આપણે સરવાળા કરી શકીએ સદિશ a સદિશ b સામાન્ય રીતે આપણે સદિશના જેવી રીતે સરવાળા થાય છે એવી રીતે કરી શકીએ સદિશોના સરવાળા અને બાદબાકી એમાં સૌથી પહેલા આપણે જોઈએ આ લેખની રીત એનું બીજું નામ છે શિસ્તી પૂછની રીત અને એનું ત્રીજું નામ છે સદિશ સરવાળાની ત્રિકોણની રીત આ ત્રણેય રીત છે એ એક સમાન જ છે તો અહીંયા જે છે એ સદિશોની અંદર એના સરવાળા માટે સદિશના સરવાળાની આલેખની રીત અથવા એનું બીજું નામ છે શિસ્તી પૂછની રીત અથવા એનું નામ છે સદિશ સરવાળાની ત્રિકોણની રીત તો આપણે જોઈએ ત્રિકોણની રીત છે એની અંદર તો અહીંયા આપણે ત્રિકોણની રીત બતાવીએ હવે સદિશના સરવાળા માટે ત્રિકોણની રીતની જ્યારે વાત કરીએ ત્યારે ધારો કે આપણી પાસે અહીંયા સદિશ છે આ p આ છે સદિશ p બીજો આપણી પાસે અહીંયા આગળ સદિશ છે q તો આ બીજો સદિશ છે q હવે આ જે સદિશ છે એને આપણે સદિશ p ને આપણે એમનેમ જ દોરી લઈએ આ સદિશ p છે એને આપણે આવી રીતે દોરી લઈએ લંબાઈ છે એટલી જ લંબાઈ આપણે રાખશું એ ત્યાર પછી જે સદિશ છે q એ q સદિશ આપણે જોવાનો છે કે અહીંયા સમક્ષિતિજ દિશા સાથે કેટલો ખૂણો બનાવે છે ધારો કે અહીંયા ખૂણો 60 નો હોય તો આપણે 60 નો ખૂણો બનાવે એવી જ રીતે આ સદિશની દિશા ન બદલે એ રીતે આપણે એને અહીંયા શિફ્ટ કરવાનું છે એટલે કે અહીંયા 60 નો ખૂણો હોય અને આની લંબાઈ 3 સેમી હોય તો અહીંયા પણ 60 સેમીનો 60 નો ખૂણો અને 6 સેમી અથવા 3 સેમી જે લંબાઈ હોય એ લંબાઈ પ્રમાણે આપણે અહીંયા એ સદિશને દોરી નાખવાનો છે અને એનું નામ આપણે આપી દઈએ અહીંયા q તો આ સદિશ થઈ જાય p અને q આ એવી રીતે ગોઠવવાનું છે કે આ સદિશ છે એનું આ શીર્ષ કહેવાય આ એનું ઉચ્ચ કહેવાય તો પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશની પૂછ એટલે કે પાછળનો ભાગ છે એકબીજા ઉપર આવે આવી રીતે સદિશોને ગોઠવવાના છે હવે આ બે સદિશો આવી રીતે ગોઠવાઈ જાય ત્યારબાદ પહેલા સદિશની પૂછ અને છેલ્લા સદિશનું શીર્ષ આ બંનેને આપણે જોડવાના છે તો અહીંયા જે આપણે આવી રીતે ત્રિકોણ મળે છે માટે આ સદિશને કહેવામાં આવે છે સરવાળા માટેની ત્રિકોણની રીત તો અહીંયા પહેલો સદિશ એમને બીજા સદિશને ખૂણા પ્રમાણે આપણે અહીંયા ગોઠવવાનો છે ત્યારબાદ પ્રથમ સદિશ છે એનું પૂછ અને છેલ્લો સદિશ છે એનું શીર્ષ આ બંનેને જોડવાથી આપણને મળે છે એનો પરિણામી સદિશ એટલે કે આ સદિશ હશે p વત્તા q જેટલો જેને આપણે કહીએ છીએ એનો પરિણામી સદિશ તો આ છે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત અથવા આલેખની રીત કહી શકાય અથવા એને શીર્ષથી પૂછ રીત કહી શકાય કારણ કે આપણે p અને q ને p નું શીર્ષ અને q નું પૂછ આવી રીતે શીર્ષથી પૂછ ગોઠવતા જવાના છે ત્યાર પછી જોઈએ સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ તો ક્રમના નિયમની અંદર આપણે જે રીતે ભણ્યા છીએ એ જ રીતે ક્રમના નિયમની અંદર જો સદિશ a વત્તા b જેટલા થાય છે એટલો જ જવાબ છે આપણને સદિશ b વત્તા સદિશ a નો મળે છે એટલે કહી શકાય કે સદિશોના સરવાળાની અંદર ક્રમના નિયમનું પાલન થાય છે ત્યાર પછી આપણે લખીએ જૂથનો નિયમ તો આ જૂથનો નિયમ છે એમાં આપણે લખી શકીએ કે સદિશ a વત્તા સદિશ b વત્તા c બરાબર સદિશ a વત્તા b વત્તા સદિશ c તો આ થઈ જાય જૂથનો નિયમ તો સદિશની અંદર સરવાળામાં જૂથના નિયમનું કોણ પાલન થાય છે તો સદિશના સરવાળા માટે ક્રમનો નિયમ જૂથનો નિયમ ત્યારબાદ જોઈએ આપણે શૂન્ય સદિશ કોને કહેવાય તો શૂન્ય સદિશ એટલે જે સદિશનું માન માન એટલે કે એનું મૂલ્ય જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય એને આપણે શૂન્ય સદિશ કહીએ છીએ અને એને શૂન્યથી બતાવવામાં આવે છે હવે આ શૂન્ય સદિશ કેવી રીતે મળે તો કે બે પરસ્પર સમાન અને વિરોધી સદિશ મૂલ્ય સમાન હોય દિશા પરસ્પર વિરુદ્ધ હોય આવા બે સદિશોનો સરવાળો કરવાથી આપણને સમાન સદિશ મળે છે ધારો કે આ સદિશ અહીંયા b છે એને આપણે આવી રીતે દિશા બદલાવી નાખી તો અહીંયા a અને b નો સરવાળો છે આપણને શૂન્ય
ક્યાં વળે છે આ +5 હોય તો આ -5 થઈ જાય દિશા ઉલટી છે એટલે તો એને કહેવાય છે શૂન્ય સદિશ ત્યાર પછી આપણે અહીં આપેલું છે બાદબાકી સદિશોની બાદબાકી કેવી રીતે કરી શકાય તો જ્યારે સદિશોની બાદબાકી કરવાની હોય ત્યારે આપણે ધારો કે આપણી પાસે અહીંયા છે સદિશ p આ સદિશ p છે અને બીજો છે આવી રીતે આપણી પાસે સદિશ q હવે મારે p માંથી q સદિશ ને બાદ કરવો હોય તો આ p માંથી q સદિશ ની આપણે a અને b નું આપેલું છે હવે જો મારે આવું જોતું હોય p માઈનસ q તો આપણી પાસે તો માત્ર સરવાળા માટે નો જ ત્રિકોણ નો નિયમ છે તો બાદબાકી માં એનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એ જોઈએ તો આને આવી રીતે લખી શકાય કે p વત્તા માઈનસ q એટલે સરવાળો થયો પણ q જે સદિશ આપણને જેને બાદ કરવાનો છે એનો વિરોધી સદિશ આપણે લઈ લઈએ એટલે અહીંયા આપણે p છે એને એમ એમ રાખીશું અહીંયા તો p ને આપણે એમ એમ રાખીએ અને જે q સદિશ છે એની દિશા બદલાવી નાખીએ એટલે કે ઉપર છે એના બદલે આપણે અહીંયા નીચે દોરીએ એટલે એનો વિરોધી સદિશ થઈ ગયો આ છે p હવે ઉપર હતો તો +q હતો અને નીચે આવે તો -q થઈ જાય તો આવી રીતે આપણે બાદબાકી કરી શકીએ હવે આપણે અહીંયા પહેલા સદિશ નું પૂર્જ અને છેલ્લા સદિશ નું શિર્ષ આને જોડી દઈએ તો આપણને અહીંયા મળે છે p વત્તા કૌંસમાં -q તો આ મળી જાય મને p -q એટલે કે સદિશોની બાદબાકી છે એ આપણે આવી રીતે કરી શકીએ છીએ તો બાદબાકી ની વાત કરીએ તો ત્યારબાદ આપણે જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ ની રીત સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ ની રીત તો ફરી પાછું આપણે એ જ ઉદાહરણ લઈએ અહીંયા આપણી પાસે છે સદિશ a બીજો આપણી પાસે છે અહીંયા આગળ સદિશ b હવે આ બે સદિશનો જ્યારે સરવાળો કરવાનો થાય ત્યારે ધારો કે આપણી પાસે અહીંયા સદિશો છે આવા છે આપણી પાસે આવા બે સદિશોનો સરવાળો જ્યારે કરવાનો થાય ત્યારે આપણે સદિશ a છે એને આપણે એમ એમ જ રાખવાનો છે આ થઈ ગયો આપણો સદિશ a ત્યારબાદ સદિશ b જે છે એને આપણે એ જ જગ્યાએ પરંતુ એને સમાંતર બીજો સદિશ દોરવાનો છે આ છે આપણો મૂળ સદિશ છે એને આપણે અહીંયા ટ્રાન્સફર કરવાનો છે એટલે કે એની દિશા અને મૂલ્ય ન બદલે એવી રીતે સમાંતર બાજુની સામસામેની બાજુ છે એ સદિશ તરીકે અહીંયા લેવાની છે તો b જે અહીંયા આપો તો આપણે એટલું જ મૂલ્ય અને એ જ દિશા રાખીને બાજુમાં શિફ્ટ કરવાનો છે એવી જ રીતે સદિશ a જે અહીંયા છે એમ જ આપણે એને અહીંયા સામે શિફ્ટ કરવાનો છે તો અહીંયા જે આપણને a અને b મળે છે હવે આ જે ચતુષ્કોણ મળે છે આપણને સામસામેની બાજુઓ સમાંતર આપણે જોઈ શકીએ છીએ તો અહીંયા પહેલા સદિશની ભુજ અને છેલ્લા સદિશનું શિર્ષ આ જે મને વિકર્ણ મળે છે અહીંયા જે આ ચતુષ્કોણનો વિકર્ણ એ વિકર્ણ છે એ મને પરિણામી સદિશ આપે છે a + b તો આ થઈ ગયો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જે સદિશોના સરવાળા માટે વપરાય છે ત્રિકોણના નિયમ અને સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની અંદર જાજો ફરક છે નહીં એ આપણે અહીંયા જોઈ ગયા તો હવે વધારેની ચર્ચાઓ છે આપણે હવે પછીના વિડિયો લેક્ચરની અંદર કરવાના છીએ અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ ધન્યવાદ જય હિન્દ જય ભારત